નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સ ચેપ્ટર નંબર ત્રણમાં આજે લેક્ચર છે મિત્રો ત્રીજો પાર્ટ થ્રી છે આપણો બરોબર આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં આઠમો એક્ઝામ્પલ મિત્રો ટેક્સ્ટબુકની અંદર રકમ દેખવાની છે તમારે તો દેખજો મિત્રો શું કહેવા માગે છે આઠમા એક્ઝામ્પમાં એક દ્વિમાર્ગી એટલે ટુ લેન રોડ છે રસ્તા પર કાર એ છત્રીસ કિલોમીટર પર હવર્ષની ઝડપે ગતિ કરે છે કાર એની ઝડપ આપણે લઈ લીધી વી એ બરાબર છત્રીસ કિલોમીટર પર હવર્ષ છત્રી ગુણ્યા એક હજાર ભાગ્યા છત્રીસો એટલે કે ઝડપ મળશે એની કેટલી દસ હવે રકમ આગળ લઈ મિત્રો એક બીજી વિરુદ્ધ દિશામાં ચોપ્પન કિલોમીટર પર હવર્ષની જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે બી અને સી મળશે કોઈ એક અને એથી બી એ બી તથા એ વચ્ચેનું સમાન અંતર એક કિલોમીટર છે એથી બી અને એથી સી તો નીચેની આકૃતિ ધ્યાનથી દેખો મિત્રો વચ્ચે કાર એ છે

ઓવરટેક કરે છે એટલે બી એની દિશામાં જાય છે અને સી સામે આવે છે રિટર્નમાં ત્યારે આવી ઘટના બનતી હોય છે ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે દેખો વાક્ય ફરીથી કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એ ને કાર સી કાર એને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે તો અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ કાર સી ઓવરટેક કરે એના પહેલાં બી કેટલી ઝડપથી ગતિ કરતા હોય એ જો વિચારવાનું છે તો દેખ જઈએ કાર એ એ છે કઈ બાજુ જાય છે જમણી તરફ આમ ગતિ કરે છે સી સામે આવે છે સી સામે આવે છે એટલે કેવા કહેવાય માઇનસ ધારો કે જમણી બાજુનું અંતર આ બાજુ પ્લસ ગણીએ ડાબી બાજુનું અંતર માઇનસ ગણો તો બી પણ એની દિશામાં જ આવે છે પંદર પણ બીને કેટલા પ્રવેગથી ગતિ કરાવીએ તો સી કરતા પહેલાં એને ઓવરટેક કરશે અને સલામત રીતે પસાર થઈ શકશે તો દેખજો ઝડપો તમને મળી ગઈ છે દસ અને પંદર તો હવે એના આગળ જઈએ કાર કોની વાત કરીએ છીએ મિત્રો કાર એની સાપેક્ષે કાર સી નો વેગ એની સાપેક્ષે કાર સી નો વેગ કાર સી કેટલી ઝડપથી એ તરફ આવી રહી છે તો વી સીએ બરાબર વીસી માઇનસ વીએ તમને કીધું તો સી નો જવાબ આપે છે સાપેક્ષ આગળનો જવાબ છે ને એટલે વીસી એ બરાબર વીસી માઇનસ વી એ તો વીસી કેટલા છે મિત્રો માઇનસ પંદર એ રકમમાં જોઈ શકો છો આકૃતિમાં અને વી એ કેટલા છે દસ તો માઇનસ પંદર માઇનસ દસ એટલે કેટલી ઝડપ થઈ સીની માઇનસ પચીસ મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ગતિ કરતો હોય તેવું લાગશે સી ની ઝડપ છે હવે કાર એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે એ અને બી એક કિલોમીટર એટલે એક હજાર મીટર તો કાર સીને કાર સી ને એથી સી એક હજાર મીટર અંતર કાપતા લાગતો સમય સમય બરાબર અંતર ભાગ્યા વેગ એક હજાર વેગ કેટલો છે પચીસ તો પચીસે ભાગી કાઢ્યો એટલે કેટલો સમય લાગ્યો ચાલીસ સેકન્ડમાં પહોંચી ગયો તો હવે બીને પણ ચાલીસ સેકન્ડ પહેલા ઓવરટેક કરવાની છે માટે અકસ્માત નિવારવા માટે કાર બી એ કાર એને ચાલીસ સેકન્ડ થી ઓછા સમયમાં ઓવરટેક કરવી પડે તો જ અકસ્માત નિવારી શકાય નહીં તો અકસ્માત થઈ શકે કારણ કે ટુ લેન્ડ જ છે ટુ લેન્ડ છે એટલે કાર એ તો જાય છે સામે સી આવે છે દેખજો આકૃતિમાં એ જાય છે સામે સી આવે છે બીજી લેન્ડમાં બરોબર તો જો બીને ઓવરટેક કરવો હોય તો એના ચાલીસ સેકન્ડ પહેલાં એને ઓવરટેક કરીને આગળ નીકળી જવું પડે તો અકસ્માત નિવારી શકાય ને તો અકસ્માત થઈ શકે છે એટલે ચાલીસ સેકન્ડ જેટલો સમય પહેલા નીકળવું પડશે તો દેખજો હવે આગળ જઈએ તો એનો કેટલા પ્રવેગથી ગતિ કરાવવી પડશે તો એના માટે જોઈએ કાર એ ની સાપેક્ષે કાર બીનો વેગ કોનો વેગ જોઈએ છે બીનો કેટલા વેગથી ગતિ વી બી એ વી બી માઇનસ વી એ તો વી બી કેટલા હતા પંદર એ કેટલા છે માઇનસ દસ કારણ કે વચ્ચે માઇનસ છે માટે માઇનસ દસ તો પાંચ મીટર પર સેકન્ડથી ઝડપથી ગતિ કરે છે એવું કહી શકાય કોનો વેગ આવ્યો આ બીનો વેગ ધારો કે કાર બી નો પ્રવેગ એથી ગતિની શરૂઆત કરે છે

40 * 40 એટલે 2 * 2 એટલે 20 4 * 4 = 16 એટલે 1600 / 2 એટલે 800 a થશે મિત્રો 800 a થઈ ગયા 1000 - 200 / 800 a તો સાદુ રૂપ આપશો એટલે 800 / 800 થશે કેટલા થશે 800 / 800 ઉડી જ 800 800 ને બધા કેટલા 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી જડબથી a b કાર્ને b કાર્ને ગતિ કરાવે તો એને ઓવરટેક કર્યા વગર સીધા પસાર થશે તો દેખજો અહીંયા એનો જવાબ આપણે જોઈએ મિત્રો જવાબ દેખજો તેથી કાર બી પોતાની ગતિની શરૂઆત એક મીટર પર સેકન્ડ સ્કેર સ્કેર રહી ગયો છે ઉપર સેકન્ડ સ્કેર ના પ્રવેશથી કરવાનું વિચારે તો અકસ્માત નિવારી શકાય નહીં તો અકસ્માત થવાની શક્યતા રહેશે અને ઓવરટેક કરી શકે ઓવરટેક કરીને આગળ જવાનું છે ને ત્યારે આ રીતે વિચારે છે ક્લિયર મિત્રો ખ્યાલ આવી ગયો આ તો આપણો એક્ઝામ્પલ નંબર આઠ હવે જુઓ મિત્રો એક્ઝામ્પલ નંબર નવની વાત કરીએ ચાલો દીખજો નવમાં સમજો શું કહેવા માંગે છે રકમ દીખજો બુકના અંદર શું કીધું છે બે શહેર એ અને બી એ અને બીના નિયમિત બસ સેવાઓ દ્વારા એકબીજા સાથે જોડેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે કોઈ એક વ્યક્તિ વીસ કિલોમીટર પર હવર્ષની ઝડપે સાયકલ દ્વારા એથી બી જઈ રહ્યો છે એથી બી સાયકલ દ્વારા ગતિ કરે છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક અઢાર મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં તથા પ્રત્યેક છ મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે અઢાર મિનિટે એની દિશામાં પસાર થાય છે અને છ મિનિટે એની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે તો બસ સેવાનો સમય ટી કેટલો હશે કેપિટલ ટી અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે ઝડપ પણ શોધવાની છે અને એનો સમય આ વડ કેપિટલ ટી શોધવાનો છે તો આપણે ધારી લઈએ ધારો કે બંને બસની અચર ઝડપ વી કિલોમીટર પર હવડશે સાયકલ સવારની ઝડપ આપણને રકમ આપી છે વીસ કિલોમીટર પર હવડશે વાક્ય સમજો ખાસ સાયકલની સાપેક્ષે એથી બી તરફ સાયકલની સાપેક્ષ સાયકલની સાપેક્ષ એથી બી તરફ બસની ઝડપ વી માઇનસ વીસ કિલોમીટર પરિશાની સાયકલ ની ઝડપ છે તો ઝડપ માઇનસ થશે સાયકલની દિશામાં ધારો કે આ સાયકલની દિશા છે માની લો આ સાયકલની દિશા એ જ દિશામાં એથી બી દિશામાં બસ જાય છે એથી બીની દિશા બંને સમાન છે તો આપણે કહી શકીએ મિત્રો કે અહીંયા ઝડપ સમાન દિશામાં છે તો વી માઇનસ વીસ લઈ શકાય હવે એનાથી ઉલટું સાયકલની ની સાપેક્ષે બીથી એ તરફ ની બસની ઝડપી થી એ તો એની ઝડપે કેટલી મિત્રો વી જેટલી જ છે બંનેમાં ઝડપ તો વીજ સાયકલ સવાર વીસ કિલોમીટર પરથી ગતિ કરે તો સમાન હોય તો માઇનસ થાય વિરુદ્ધ હોય તો સરવાળું થાય તો વી પ્લસ વીસ કિલોમીટર પર અવર્ષ એ પણ સાયકલની દિશામાં એટલે કેવું હોય તો કોની સાયકલની સાપે બીથી એની દિશામાં લીધા છે એટલે સાયકલની જડપ અંદર પ્લસ કરી અને એના કારણે કઈ દિશા લખી સાયકલની દિશા તો ટી સમયે બસે કાપેલું અંતર અંતર સોરી બસે કાપેલું અંતર અંતરનું સમીકરણ યાદ કરજો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પરથી બોલાય છે અંતર પણ આપણે લઈએ છીએ સમય અને સમયને કરતા બનાવો કારણ કે તમને કીધું સાયકલ સવારની દિશામાં અઢાર મિનિટે બસ મળે છે તો ટી સમય કાપેલું અંતર અંતરને કહેવાય શું વેગ ગુણ્યા સમય તો આ વીટી લીધા કોશમાં લખેલું સમીકરણ થઈ બોલાય છે અંતર પણ લખાયે સમય બરાબર અંતર ભાગ્યા વેગ અંતર વીટી જેટલો વેગ ગુણ્યા સમય નીચે વેગ કેટલો છે એથી બીની દિશાનો વેગ વી માઇનસ વીસ આપણે લીધેલા છે નાખો એટલે તમને સમજાવતો ભાવે ટી સમય આપેલું અંતર વી માઇનસ વીસ છે એટલે વેગ અંતર કેટલું વીટી વેગ કેટલો વી માઇનસ વીસ સમય કેટલો અઢાર મિનિટ સાદુ રૂપ આપો ટી બરાબર અઢાર વી માઇનસ અઢાર ગુણ્યા વીસ સમીકરણ નંબર એક ક્લિયર આપેલા સમીકરણ સુધી એ રીતે બીજી ઘટનામાં કીધું વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગે વિરુદ્ધ દિશા એટલે સાયકલની વિરુદ્ધ દિશામાં છે એટલે સમજો વિરુદ્ધ દિશા હોય અહીંયા લખ્યું છે મેં સાયકલની દિશા બાકી સાયકલની વિરુદ્ધ દિશા હોય તો એમાં પણ સેમ સમીકરણ વીટી નીચે વેગ વી પ્લસ વીસ કેટલી મિનિટ લાગે છ મિનિટ તો વીટી બરાબર છ વી પ્લસ છ ગુણ્યા વીસ સમીકરણ નંબર બે તો સમીકરણ એક અને બેનું સાદુ રૂપ આપતા કોનું સમીકરણ એક અને બેનું

ભાગ્યા બાર તમે તમારી રીતે પણ સાદુ રૂપ આપો છો બે બાર દુ વીસ દુ ચાલીસ ઝડપ કેટલી મળે છે ટ્રેનની ચાલીસ કિલોમીટર પર હવર્સની ઝડપે ગતિ કરે છે તેમ કહી શકાય કેટલી ઝડપથી બસો કેટલી ઝડપથી ગતિ કરે ચાલીસ કિલોમીટર પર આ ઝડપને સમીકરણ એકની અંદર મૂકી કાઢો તો ચાલીસ ટી અઢાર ગુણ્યા ચાલીસ અને અઢાર ગુણ્યા વીસ સાદુ રૂપ આપીએ તમે જોઈ શકો છો મિત્રો

તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર છે સમજો એક સ્ટેપ વાઇઝ પ્રશ્નો સમજતા જઈએ દસમામાં દેખો એક ખેલાડી ઓગણત્રીસ પોઈન્ટ ચાર મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધવા દિશામાં ફેંકે છે ઉધવા એટલે ઉપર તરફ ફેંકવામાં આવે છે એનો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે બરાબર કેટલા આપ્યા છે મિત્રો એકમ લખતો નથી મીટર પર સેકન્ડ આપે છે તો હવે દેખજો પહેલો પ્રશ્ન એ દડા ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે ભલે પદાર્થ ઉપર જાય પણ પ્રવેગ તો મિત્રો કઈ બાજુ લાગે પ્રવેગ તો અધો દિશામાં જ લાગે છે કયો પ્રવેગ કહેવાય ગુરુત્વ પ્રવેકજી ગુરુત્વ પ્રવેગજી કઈ દિશામાં લાગશે અધો દિશામાં તો માટે દેખો પદાર્થ ગુરુત્વકર્ષણ કર્ષણ ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે તેનો ગુરુત્વ ક્ષેત્રના કારણે મળતો પ્રવેગ મળતો પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય છે હંમેશા કઈ દિશામાં હોય છે અધો દિશામાં હોય છે

મહત્તમ ઉંચાઈના બિંદુએ દડાનો વેગ કેટલો કહેવાય ત્યાં દડો સ્થિર થઈ જાય તો કેટલો કહેવાય મિત્રો જીરો અને એ બિંદુ પાસે પ્રવેગ કેટલો જીના જેટલો જ હોય તો દેખજો પદાર્થના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તે પહોંચશે ત્યારે તેનો વેગ શૂન્ય અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જી અધો દિશામાં જ હોય છે કેટલો હોય તો નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્કેર હોય છે સી દેખજો મિત્રો દડાને મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન એક્સ બરાબર જીરો મીટર અને ટી બરાબર જીરો સેકન્ડ તથા શીરોલમ નીચે તરફની દિશાને એક્સની ધન દિશા તરીકે પસંદ કરવામાં કરો આ પસંદગીના સંદર્ભમાં દડાને ઉધવા દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો આપણે કહેવાના છે ગતિ કરે ત્યારે કઈ દિશામાં હોય છે સમજો એની વાત કરીએ તો મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ એક્સ બરાબર જીરો તથા ટી બરાબર જીરો વડે દર્શાવીએ તો અધો દિશા અધો એટલે કઈ બાજુ થાય મિત્રો જ્યારે પદાર્થ નીચે આવે છે ગણો ઉપર તરફની દિશાને કઈ કહેવાય ઋણ વાય કહી શકાય તેથી ઉધવા દિશામાં પ્રક્ષિપ્ત સ્થાનની ઋણ સ્થાનની સંજાઋણ ઋણ ઋણ વેગની સંજ્ઞા અને ઋણ તથા પ્રવેગની સંખ્યા દન થશે પ્રવેગની સંખ્યા કેવી થાય મિત્રો દન થશે એનાથી ઉલટું સ્થાન ઋણ લઈએ તો પ્રવેગ કેવો લેવો પડશે દંડ લઈ શકાય છે કઈ દિશામાં ઉધ્વ દિશામાં વેગ લેસ જીરો પ્રવેગ ગ્રેટર દેન જીરો પ્રવેગ દન લઈ શકાય અને વેગ કેવો લઈએ છીએ ઋણ સ્થાન પણ ઋણ લઈએ છીએ એ રીતે અધો દિશાની ગતિ અધો એટલે કઈ બાજુ મિત્રો નીચે તરફ પહેલામાં ઉધ્વ દિશાની પ્રક્ષિપ્ત સ્થાનની સંજ્ઞાઓ લીધી તો અધો દિશામાં સ્થાનની સંજ્ઞા ધન વેગ પણ ધન અને પ્રવેગ પણ ધન હશે જો અધો દિશામાં નીચેમાં પાસે ધન લઈએ તો ધન ગણી શકાય કારણ કે પદાર્થ નાખો જોઈએ એટલે આ રીતે ઉલટ સુલટ તમે લઈ શકાય છે તો ચલો મિત્રો હવે ડી દેખજો ડી માં પછી ગણતરી આપણે કરીએ શું દર્શાવે છે ડી દેખજો ડી પ્રશ્ન દેખો રકમમાં દડો કેટલીક મહત્તમ ઊંચાઈ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે એક સ્વાધ્યનો એક્ઝામ્પલ પણ આવો જોઈ ગયા હતા એની વાત છે ધારો કે પદાર્થની મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય ટી છે મહત્તમ ઊંચાઈ કેટલી છે એચ છે પ્રારંભિક વેગ કેટલો છે વી જીરો ઓગણત્રીસ પોઈન્ટ ચાર મીટર પર સેકન્ડ છે હવે વેગ તો હંમેશા પ્લસ હોય પણ અહીંયા તમને કીધું ઉપરના ઉધવા દિશાના વેગને ઋણ ગણો છો તેનો પ્રવેગ દંડ લેવો પડે બાકી તમે દંડ લ્યો તો પ્રવેગને ઋણ લઈ શકાય છે ક્લિયર અહિયાં ધ્યાન રાખજો દરેક જણ એટલે સમજો અંતિમ વેગ ઊંચાઈએ પછી જાય એટલે કેટલો થાય શૂન્ય તો પહેલું જ મહત્તમ ઊંચાઈ માટે સમીકરણ કયું છેલ્લું વીર માઇનસ વી જીરો સ્કેર બરાબર ટુ એ ડી લઈ શકાય તો પરથી જીરો માઇનસ વી જીરો કેટલા માઇનસ ઓગણત્રીસ પોઈન્ટ બરાબર ટુ કૌશમાં એ કેટલા નવ આઠ અને એચ તો એચ બરાબર માઇનસ ઓગણત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા ઓગણત્રીસ પોઈન્ટ ભાગ્યા બે ગુણ્યા નવ પોઈન્ટ આઠ આનું સાદુ રૂપ આપણે આપવાનું છે કેલ્શિયમાં તો એચ બરાબર કેટલા મળશે માઇનસ ચુવાલીસ પોઈન્ટ એક મીટર જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ઉપરની ઊંચાઈ અહીંયા ઘટનામાં એવું લીધું છે ઉધવા દિશાની ઊંચાઈ ઋણ તો ઋણ લે તો એ ચાલે એવું જરૂર નથી કે ધન લે તો એ ઉપરના અંતર ધન આવે તો નીચેના ઋણ આવે થિયરીમાં આપણે એવું સમજાયતું અહીંયા ઉલટું લીધું છે ઉપરના ઋણ લીધા તો નીચેના દન લઈ શકાય પણ ત્યાં પ્રવેગ બંનેમાં ઋણ જ લીધો તો અહીંયા પ્રવેગ શું કીધો ઉપરનામાં ઉપરનામાં નીચેનામાં લઈશું સોરી કીધું લીધો ઉધવા દિશામાં અને નીચેનામાં કેવું લઈશું ઋણ લઈશું સોરી પ્રવેગ બંનેમાં દંડ જેવા લીધા છે તો અહીંયા દેખજો દંડ લીધો છે એ બરાબર નવ પોઈન્ટ આઠ એટલે ચુવાલીસ પોઈન્ટ એક મીટર મળે છે ચલો બીજો ભાગ દેખજો સમય શોધીએ મિત્રો સમય માટે શું કરીશું તો પહેલું સમીકરણ વી બરાબર વી જીરો પ્લસ એ ના અંદર કિંમત મુકાવીરો આઠ ટી ટી બરાબર ઓગણત્રીસ પોઈન્ટ ભાગે નવ પોઈન્ટ આઠ તો કેટલા સેકન્ડ મળશે ત્રણ સેકન્ડ જેટલો સમય લાગે છે કેટલો સમય લાગશે એને મહત્તમ ઊંચાઈએ પહોંચતા ત્રણ સેકન્ડ જેટલો સમય લાગે છે આ તો એક ભાગ સમજાયો હજી બીજો ભાગ આપણે લઈ શકીએ છીએ આપણે તો સમય કીધો તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા એને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય થયો રિટર્ન ઘટનાનો સમય ગણવો હોય તો ગણી અને પછી સરવારો કરી શકાય તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગશે એ આપણે દર્શાવી દીધો કારણ કે ત્યાં ઝીરો હતા પછી નીચે મુક્ત પતનની ઘટના ગણી ગણું હોય તો એ ગણી શકાય બરોબર તેના માટે ઊંચાઈ આપવી પડે પણ અહીંયા ઊંચાઈ કોઈ કે એવું કંઈ આપી નથી એટલે આપણે કહી શકતા નથી ને જેટલો સમય ઉપર જતા એટલો સમય નીચે આવતા કહી શકાય કારણ કે બીજી કોઈ ઘટના ઊંચાઈ કે એવું કંઈ આપ્યું નથી એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય શોધો તો આપણે બંને અહીંયા દર્શાવી દીધા લેક્ચર નંબર ત્રણની અંદર કયો લેક્ચર હતો અરે મિત્રો ત્રીજો લેક્ચર હતો આ લેક્ચરમાં કયા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો મિત્રો તો દેખજો અંદર આપણે જે જોઈ ગયા આખા લેક્ચરમાં આઠ નવ અને દસ ત્રણ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળના એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં ભણીશું દરેક જણા નોટબુકમાં એક્ઝામ્પલ દાખલા લખવાના છે અને તૈયાર કરવાના આગળના લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે આપણે આગળ જઈશું અગિયારમાંથી ક્લિયર મિત્રો ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર વિદ્યાર્થી મિત્રો